નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે બધા મજામાં છો. જે જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુની અંદર જે બેલ આઇકોન છે તેને પ્રેસ કરી દેશો, જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય. અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોઈશો તો પ્લેલિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે, જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ જોઈ શકશો. ચાલો મિત્રો, એક નવા ટોપિક સાથે ફરીથી આજે આપણે શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, વિવિધ પરીક્ષાઓની અંદર પૂછાતો ખરેખર ખૂબ જ ઉપયોગી ચેપ્ટર એવું ઉંમર આધારિત દાખલાઓની આપણે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ભાગ નંબર 1ની અંદર આપણે શરૂઆત કરીએ તો મિત્રો, સૌ પ્રથમ ઉંમર આધારિત દાખલાની જ્યારે વાત હોય ત્યારે તમારે ફક્ત એક શબ્દ પહેલાં યાદ રાખવો પડશે કે ઉંમર જે કોઈ પણ વ્યક્તિની હોય ને એ ઉંમર જે છે એ મિત્રો ત્રણ પ્રકારે બોલી શકાય છે. પહેલાં તો અહીંથી તમારા મગજમાં ક્લિયર થઈ જવાનું છે કે કોઈ પણ ઉંમર જે છે ને એને ત્રણ રીતે એને ખરેખર પરિચયમાં બીજા વ્યક્તિ સામે રજૂ કરી શકાય છે. એટલે કે હું શું કહેવા માગું છું તો હું તમને એમ કહેવા માંગુ છું કે માનો કે મિત્રો, એક ખાલી ઉદાહરણ લઈએ આપણે કે માનો કે મનુની ઉંમર જે છે એ અત્યારે હાલમાં 30 વર્ષ છે, બરાબર છે? તો મનુની ઉંમર હાલમાં 30 વર્ષ છે, એમાં હું એક શબ્દ તો ભેગો બોલી જ નાખ્યો છું, એ શબ્દનું નામ છે હાલ, બરાબર? એટલે હાલ ઉંમર એટલે શું ખરેખર? તો કે અત્યારની વર્તમાન ઉંમર, એને હાલ કહેવાય. એટલે તમને કોઈ પણ વ્યક્તિ પૂછે કે ભાઈ તમારી ઉંમર કેટલી છે, તો તમે જવાબ આપશો કે ભાઈ મારી ઉંમર 20 વર્ષ છે, મારી ઉંમર 25 વર્ષ છે, કે મારી ઉંમર 30 વર્ષ છે. તો એ ઉંમર ખરેખર કઈ થઈ? તો કે અત્યારની હાલની ઉંમર થઈ. તો આ એક પ્રકારની રજૂઆત થઈ ગઈ, બરાબર? કે એક તો જાણે આપણે સીધું ડાયરેક્ટ આ પ્રકારે કોકને કહી શકીએ છીએ કે ભાઈ મારી ઉંમર 35 વર્ષની છે, સીધું આપણે એમ કહી શકીએ છીએ. બીજું વસ્તુ ખાસ, તો બીજું જે છે એ આપણે અન્ય બીજું કઈ રીતે ઉપયોગી છે? તો કે આપણે અન્ય મિત્રો આપણે આ જ ઉંમર જે છે આ જ ઉંમરને આપણે ભૂતકાળને ધ્યાનમાં રાખીને પણ કહી શકીએ છીએ. કે દાખલા તરીકે મનુજીની વાત છે અહીંયા, તો મનુની વાત હોય તો અહીંયા મનુની 30 વર્ષની ઉંમર તમને બતાવેલી છે. તો આ ઉંમર જે છે ને ખરેખર 5 વર્ષ પહેલા, બરોબર ધ્યાન રાખજો, આ જ ઉંમર જે છે એ 5 પહેલા માનો કે વાત કરતો હોય તો 5 પહેલા એટલે કે અહીંયા મિત્રો શબ્દ લાગશે પહેલા. તો 5 વર્ષ પહેલા જે ઉંમર છે એ મનુની કેટલી હશે તો આપણે મોઢે કહી શકીએ છીએ. શા માટે? તો કે અત્યારે 30નો હોય તો 5 વર્ષ પહેલા એટલે કે 5 બાદ કરી દેશો તો એ ખરેખર 5 વર્ષ પહેલા 25 વર્ષનો જ હતો, બરાબર? 5 વર્ષ પહેલા એ 25 વર્ષનો જ હતો, તો જ અત્યારે 30 વર્ષનો કહી શકાય ને. તો એક બીજી રજૂઆત થઈ એને કહેવામાં આવે છે પહેલા, એટલે ખરેખર ભૂતકાળની વાત, જૂની વાત, કે પહેલા એની ઉંમર આટલી હતી, બરાબર? ચાલો ત્રીજી એક પરિસ્થિતિ અહીંયા મિત્રો ખાસ જોવા મળે છે, જેનું નામ છે પછી. તો પછી જે છે એ ખરેખર શું બતાવે છે? તો માનો કે અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ અત્યારે મનુની ઉંમર જે છે હાલમાં અત્યારે 30 વર્ષની છે, તો 5 વર્ષ પછી એની ઉંમર કેટલી હશે? બરાબર ધ્યાન રાખજો, અત્યારે એની ઉંમર 30 વર્ષની છે તો 5 વર્ષ પછી કેટલી હશે? એટલે ભવિષ્યકાળમાં લઈ જવાનું છે, હજુ ખરેખર એની ઉંમર આવી નથી પરંતુ એની ઉંમર લાવવાની છે. તો અત્યારે એની ઉંમર તમે જાણો છો કે અત્યારે એની ઉંમર 30ની છે, તો 5 પછી ખરેખર કેટલી હોય? તો 30, તો જે 30 છે એની અંદર 5 વર્ષ તમે નાખી દેશો તમને ખ્યાલ આવશે કે 35 છે એ ખરેખર એની 5 વર્ષ પછીની ઉંમર છે. તો મિત્રો ઉંમરને ત્રણ પ્રકારે પહેલા તો ખાસ બોલવામાં આવે છે. કોઈ પણ દાખલો આપણે લઈશું તો એ તમામ દાખલાઓની અંદર કાં તો તમને પહેલા, પછી, હાલ આ ત્રણ શબ્દ તમને વારંવાર જોવા મળશે. તો આ ત્રણ શબ્દનો અર્થ મિત્રો બિલકુલ સરળ છે, ખાલી મોઢે જ ખાલી આપણને ખ્યાલ આવી જશે. કે કોઈ પણ ઉદાહરણ લઈ લો, દાખલા તરીકે માનો કે રામની ઉંમર કદાચ 50 વર્ષની અત્યારે છે, તો હવે તમારે મોઢે કહેવાનું છે ફટાફટ, બરાબર, કે ચાલો 10 વર્ષ પહેલા એની ઉંમર કેટલી હોય? તો કે 40. હવે એમ પૂછું કે મિત્રો 10 વર્ષ પછી એની ઉંમર કેટલી હશે? તો 10 વર્ષ પછી પૂછું છે, તો અત્યારે 50 હોય તો 10 વર્ષ પછી 60 હોય. તો આ પ્રકારે મિત્રો હાલ, પહેલા અને પછી આ ત્રણ શબ્દને ખાસ યાદ રાખવાના છે. આ ત્રણ શબ્દ દ્વારા તમે ગમે તે ઉંમર આપી હોય અહીંયાથી ગમે ત્યાં સુધી પહોંચી શકો છો. દાખલા તરીકે હું તમને એક નાનકડો એવો કોયડો પૂછું, બરાબર છે, કે 5 વર્ષ પહેલા રામની ઉંમર જે છે ને એ 25 વર્ષ હતી, બરાબર? યાદ રાખજો, 5 વર્ષ પહેલા એની ઉંમર 25 વર્ષ હતી. તો એની 5 વર્ષ પછી ઉંમર કેટલી થાય? એટલે તમને બરાબર ધ્યાન રાખજો, અહીંયા આપેલું છે કે 5 વર્ષ પહેલા એની ઉંમર છે ને એ 25 તમને કીધેલી છે. તો 5 વર્ષ પછી એની ઉંમર કેટલી થાય? તો ઘણા બધા મિત્રો ઉતાવળ કરીને કહી દેશે કે 5 વર્ષ પછી ખરેખર 25 વત્તા 5 એટલે કે 30 થાય. તો આ બિલકુલ જવાબ ખોટો પડે છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર? હવે માનો કે અત્યારે બીજું એક ઉદાહરણ આપું કે કનુ માટેની વાત કરું છું. તો કનુની માનો કે 5 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા કનુની ઉંમર 40 હતી. 5 વર્ષ પહેલા કનુની ઉંમર 40 હતી. તો 5 વર્ષ પછી તેની ઉંમર કેટલી હોય? તો ઘણા લોકો કહી દેશે કે 5 વર્ષ પછી એની ઉંમર 45 થાય. તો આ બિલકુલ ખોટું પડે છે.
તો સૌ પ્રથમ મિત્રો એક આ પોઈન્ટને સમજવાનો છે ખાસ. અહીંયા તો તમે સમજી ગયા કે શા માટે ખોટું પડે છે, વિચાર કરશો એટલે વગર વલે જવાબ તમને ખ્યાલ તો આવી ગયો હશે કે અહીંયા શા માટે ખોટું પડ્યું કે પાંચ વર્ષ પહેલાં જો 25 થતી હોય તો 5 વર્ષ પછી 30 કેમ ન થઈ, બરાબર? શા માટે આમાં 5 નાખવાથી ખોટું પડે છે, ખરેખર 5 ન નાખવા જોઈએ? અહીંયા પણ એ જ ઘટના જોવા મળે છે કે આની અંદર 5 વર્ષ પહેલાં 40 દેખાડતા હતા તો 5 વર્ષ પછી એની ઉંમર 45 શા માટે નથી, શા માટે ખોટી છે ઉંમર? તો મિત્રો એ શબ્દનો અર્થ છે ને એ ખરેખર આજની પ્રથમ નંબરની રીત છે આપણી, બરાબર? એટલે પ્રથમ નંબરની રીતમાંથી મિત્રો ઘણી બધી વખત પરીક્ષાઓની અંદર પ્રશ્ન 100% પૂછેલા છે. તો આજે પ્રથમ નંબરની રીત છે એની પહેલાં શરૂઆત કરીએ. એટલે તમને પહેલાં તો જાણ્યા પહેલાં અને પછીનો અર્થ અને સિદ્ધાર્થ તે મોઢે જવાબ કઈ રીતે આપણે આપી શકીએ, તો એવા દાખલાનો અનુભવ તમને આની અંદર થશે. તો સૌ પ્રથમ તો મિત્રો આપણે પાયાથી શરૂઆત કરીએ છીએ, કેમ કે મેં તમને કીધું કે આપણે શોર્ટકટ તો વાપરવાના છીએ પણ પરંતુ સાથે સાથે સમજણ એ ખરેખર ખૂબ જરૂરી છે. અને સમજવું હોય ને મિત્રો તો પાયાથી શરૂઆત કરીએ ને તો ખાસ સમજણ 100% પડી જાય છે. અને સીધું જો ડાયરેક્ટ ચાલુ ગાડીએ જો ઠેકડો મારીને ચડી જાય તો ખરેખર ઘણા બધા પ્રશ્નો મગજમાં ઉદ્ભવતા હોય છે. તો પહેલામાં પહેલું નાનામાં નાનું ઉદાહરણ લઈએ. આ પરીક્ષામાં પૂછવાનું ખરેખર નથી, બરાબર? પરીક્ષાઓમાં આના કરતા સેજ અપગ્રેડ લેવલના દાખલા છે એ ખરેખર પૂછાતા હોય છે. પણ આ તો એક નાનકડું ઉદાહરણ, હમણાં જ મેં કીધું ને કે રામની વાત કરું છું કે રામની 5 વર્ષ પહેલાની ઉંમર છે એ તમને આપેલી છે 20, તો 5 પછીની ઉંમર કેટલી થાય? તો જો 5 પહેલા 20 હોય ઉંમર તો 5 પછી 25 કેમ ના થઈ, ખરેખર આ જવાબ ખોટો કેમ મળ્યો? તો એકદમ સરળ સિમ્પલ વસ્તુ છે. તમારે આ દાખલો જે છે એને આ પ્રકાર હંમેશા સમજવાનો છે, ખાસ ધ્યાન રાખજો કે એક લીટી દોરી નાખશું આપણે, એક લીટીની અંદર હાલ છે એ હંમેશા વચ્ચે હશે, બરાબર? વર્તમાનકાળ એટલે ખરેખર એ મિડલ પોઈન્ટ છે વચ્ચેનો, કારણ કે એની પહેલાં ખરેખર શું આવી ગયું હોય છે તો કે ભૂતકાળ આવી ગયો છે અને હવે એના પછીથી હંમેશા શું આવવાનું છે તો કે ભવિષ્યકાળ આવવાનો છે. તો અહીંયા હાલ છે ને એ માનો કે આ છે, તો આ શબ્દ જે છે એ પહેલાં માટે લાગે કે બરાબર હાલ પહેલાં શું હતું અને હાલ પછી શું હશે એ બધું આ બાજુ લાગે. એટલે અહીંથી મિત્રો તમને આનો જવાબ જે છે ને એકદમ સ્પષ્ટ એકદમ સમજણપૂર્વક સમજાઈ જશે. હવે તમે સમજો, હવે કહે છે મિત્રો 5 વર્ષ પહેલાં ઉંમર 20 હતી, બરાબર? એટલે કે અહીંયા 5 વર્ષ પહેલાં એની ઉંમર કેટલી હતી? 20 હતી, બરાબર? એટલે ખરેખર આ રહ્યો એ ભૂતકાળમાં આપેલી છે ઉંમર, પહેલાં એટલે કે ભૂતકાળમાં ઉંમર આપેલી છે. તો 5 વર્ષ પહેલાં જો એની ઉંમર 20 હોય તો હાલની ઉંમર જે છે એ ખરેખર આપણે કહી શકીએ ખરા એકદમ આરામથી. શા માટે? તો કે 5 વર્ષનો ગાળો તમને દેખાય છે. જુઓ અહીંયા તમને કીધેલું છે કે 5 વર્ષનો ગેપ છે, બરાબર? 5 વર્ષનો ગેપ હોય તો પહેલાં જે 5 વર્ષ પહેલાં જે વ્યક્તિ 20 વર્ષનો હોય એ વ્યક્તિ અત્યારે 5 વર્ષ જેટલો વધી ગયો હોય. એટલે અહીંયા તમને 20 વત્તા 5 એટલે અત્યારે હાલમાં જો કહીએ ને તો હાલમાં 25 થાય. અહીંયા જે આપણે કહેતા હતા ને કે 5 વર્ષ પહેલાં 20 હતી તો પછી કેમ 25 ન થાય, તો પછી 25 ન થાય પણ 5 વર્ષ પહેલાં જો 20 હોય તો અત્યારે એટલે કે હાલમાં 25 થાય, એ વસ્તુ સાચી. એટલે અત્યારે 25 થાય, પરંતુ આપણો પ્રશ્ન અત્યારનો નથી. આપણો પ્રશ્ન એવો છે કે 5 વર્ષ પછી ઉંમર કેટલી હશે, તો પછી સુધી લઈ જવું હોય તો હવે પછી અત્યારે જેની ઉંમર 25 હોય એ 5 વર્ષ પછી કેવડો થશે? દાખલા તરીકે હું એમ કહું મારી ઉંમર અત્યારે 30 છે તો હું 5 વર્ષ પછી કેવડો મોટો થઈશ? તો કે 35 વર્ષનો થશે. એટલે કે અહીંયા કારણે તમારે બીજા 5 જે છે અહીંયા તમારે ઉમેરવા પડશે, એટલે અહીંયા આરામથી તમારે જવાબ મળશે 30. એટલે મિત્રો આની અંદર તમને જોવા શું મળ્યું તો ખાસ એક અવલોકન કરજો કે જે પહેલા શબ્દ છે ને એ ખરેખર ભૂતકાળનો આપેલો છે. એટલે પહેલાની અંદરથી તમે જો વર્ષનો ગાળો નાખો તો તમે હાલે પહોંચો છો, બરાબર? એક વખત વર્ષનો ગાળો નાખી દો તો એ તમે હાલે પહોંચો છો. હાલની અંદર પાછું બીજા વર્ષનો ગાળો જે છે એ તમે નાખો 5 વર્ષ પછી, તો હાલની અંદર બીજો ગેપ નાખો ત્યારે તમે ખરેખર પછી શબ્દે પહોંચો છો. એટલે કે પહેલામાંથી પછી પહોંચવા માટે ખરેખર બે પ્રકારના સ્ટેશન તમારે લેવા પડે છે, એક આ ગાળો અને એક આ ગાળો, એટલે કે ભૂતકાળનો સમયગાળો અને ભવિષ્યકાળનો સમયગાળો, બે તમે ઉમેરો ત્યારે ખરેખર તમે અહીંયા પહોંચતા હોય છો. તો મિત્રો આના આધારિત દાખલા પૂછે છે, પણ હવે કેવા દાખલા પૂછે છે કે અહીં તો રામ એકલો જ હતો. હવે દાખલામાં એવું આવશે કે રામને 5 વ્યક્તિ ભેગા આપશે, 7 વ્યક્તિ ભેગા આપશે, કે 5 વ્યક્તિની ઉંમરનો સરવાળો આટલો છે તો 5 વ્યક્તિની ઉંમરનો સરવાળો હવે પછી કેટલો હશે? આ પ્રકારની રકમો જે છે હવેના દાખલાઓમાં બનવાની છે. તો આપણે એક ઉદાહરણ જોઈએ. હવે મિત્રો એકદમ ટૂંકમાં ગણવા માટે કઈ રીતે છે? આ તો ખાલી સમજણની વાત હતી, તો ટૂંકમાં ગણવું એટલે એકદમ સરળ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે 20 ઉંમર જે છે એ ક્યારે હતી? તો કે 20 ઉંમર પહેલા હતી, બરાબર? એટલે હાલ માટે એક 5 નાખી દો, આ 5 જે છે હાલ માટે એક નાખી દો એટલે અત્યારની ઉંમરે પહોંચ્યા. પછી એની અંદર એક બીજા 5 નાખી દો એટલે ખરેખર ક્યાં પહોંચશો? તો કે 5 વર્ષ પછી, એટલે સીધો જ જવાબ અહીંયા ડાયરેક્ટ તમને 30 મળશે. એટલે ટૂંકમાં આનો કહેવાનો અર્થ એમ છે કે આ બધા દાખલાઓ મોઢે થઈ શકશે. શા માટે? તો કે આ 20 જે છે ને એની અંદર આ બંને ગેપ તમારે ફક્ત ઉમેરવાના રહેશે. એટલે કે 20ની અંદર 5 અને 5, 20માં 10 ઉમેરી દેશો તો 20 અને 10 સીધા તમને 30 જવાબ
મળી જશે. ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ આપણે. તો ચાલો મિત્રો, અહીં આપણને બે ઉદાહરણ આપેલા છે, બરોબર. તો આપણે એના દ્વારા આપણે તમામ પ્રકારની આ વસ્તુઓ જે છે એની અંદર જાણી લઈશું કે કેટલા કેટલા પ્રકારના સુધારા કરે, તો એમાં ખાલી શું ધ્યાન આપવાનું છે. તો ચાલો એક અહીંયા પ્રથમ ઉદાહરણ જોઈએ કે પાંચ વ્યક્તિની પાંચ વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો તમને આપેલો છે, તો પાંચ વર્ષ પછીનો સરવાળો જે છે એ માગેલો છે. તો એકદમ સરળ, આરામથી એકદમ મળી જશે. તમે જાણો છો કે આ ખાલી ત્રણ ટપકા જે છે એ જ ખરેખર એનો જવાબ આપણને આપશે, એકદમ સાચો એવો જોઈએ. તો ચાલો, પાંચ વ્યક્તિનો સરવાળો જે પાંચ વર્ષ પહેલા, અહીંયા તમને ખ્યાલ હોવો જોઈએ કે આ પહેલા છે આ વસ્તુ એટલે હાલ છે, અને આ છે એ પછી છે, એટલે અહીંથી સીધો આપણને જવાબ મળી જશે, બરાબર. તો ચાલો જોઈએ આપણે સરવાળો પહેલા કેટલો હતો, તો કે 50. તમે જોઈ શકો છો અહીંયા તમને રકમમાં કહે છે કે પાંચ વર્ષ પહેલા હવે સમયગાળો છે એ કેટલો છે, તો કે પાંચ વર્ષનો સમયગાળો છે, બરાબર. અને વ્યક્તિઓ જે છે એ આપણને આપેલા છે કેટલા છે, તો કે વ્યક્તિઓ પણ પાંચ જ છે. એટલે હવે આપણે ખાલી ફક્ત એટલું જ વિચારવાનું છે મિત્રો કે અહીંયા પાંચ વ્યક્તિ છે અને પાંચ વર્ષનો ગાળો છે, તો પાંચે પાંચ વ્યક્તિઓ પાંચ પાંચ વર્ષ જેટલા વધે ખરેખર. અહીં એક જ વધશે એવું તો બનવાનું નથી. વિદ્યાર્થીઓ પાંચ હતા, તો એ પાંચે પાંચ વ્યક્તિઓ જે છે એમની પાંચ વર્ષ પહેલાની ઉંમર તમને આપેલી છે. પાંચ વર્ષ પહેલાની ઉંમર છે એ ખરેખર એમનો 50 જેટલો સરવાળો થતો હતો. તો અત્યારે એમની ઉંમર જે છે એમનો સરવાળો ખરેખર કેટલો થાય, તો ફક્ત એટલું જ યાદ રાખો કે આની અંદર પાંચ વ્યક્તિઓ છે અને પાંચ વ્યક્તિઓની અંદર ગાળો કેટલો છે, તો કે ગેપ સમયગાળો જે છે એ પાંચ વર્ષનો છે. તો પાંચે પાંચ વ્યક્તિઓ એટલે કે પાંચ પાંચ જેટલા ખરેખર વધે. આમ કહીએ ને તો એક વ્યક્તિ પાંચ વધે, બીજું પાંચ વધે, ત્રીજું પણ પાંચ વર્ષ વધશે, ચોથો પણ પાંચ વર્ષ વધશે, અને પાંચમો પણ પાંચ વર્ષ વધશે. તો આ લોકો ખરેખર કેટલું વધે આપણે કંઈ એમ બતાવવાની જરૂર નથી, પણ ખરેખર કેટલું વધે, તો કે 25 વર્ષ જેટલો ખરેખર વધારો થયો. એટલે કે પ્લસ 25 કરી નાખો એટલે તમને અત્યારની ઉંમર મળી ગઈ, અત્યારની ઉંમર મળી ગઈ 75, બરાબર. હવે આગળ વધો, પછી શું માંગ્યું છે, તો કે પાંચ વર્ષ પછી પાછો સમયગાળો કયો આવ્યો, તો કે સમયગાળો પાંચનો. માણસો કેટલા છે, તો કે માણસો પણ કેટલા, પાંચ છે, બરાબર. તો 25 આ બંનેનો ગુણાકાર કેટલો થશે, 25. તો બીજા 25 એક ઉમેરો, તો 75માં 25 નાખો એટલે ખરેખર 100 જે છે એ આપણો જવાબ આવી ગયો છે. તો એક નાનકડો એવો સરવાળો છે, પણ કઈ રીતે, તો તમારે ફક્ત એટલું જ યાદ રાખવાનું કે કેટલા વ્યક્તિ છે અને કેટલો સમયગાળો છે. વ્યક્તિ અને સમયગાળાનો ગુણાકાર કરી નાખો એટલે તમે એક વખત નાખશો તમને પહેલામાંથી હાલમાં પહોંચાડશે. હાલની અંદર વળી પાછો તમે માણસો અને સમયગાળો જે છે એનો સરવાળો નાખશો, તો પાછો તમને પછીનામાં પહોંચાડી દેશે. ચાલો એવું જ ઉદાહરણ એક અહીંયા જોઈએ. હવે આ જે લાઈન જોઈ ને, આ લાઈનની અંદર કદાચ ન ખ્યાલ આવે ને, તો આ સિમ્પલ વસ્તુ શું છે એ કહી દઉં. તો જો 50 સરવાળો તમને આપેલો છે, પણ આ ક્યારનો છે એ ખાસ જોવાનું. તો આ ખરેખર આ ભૂતકાળનો છે, જુઓ તમે, બરાબર. પહેલાનો સરવાળો છે, એટલે કે આ સરવાળો પહેલાનો છે, એટલે હજુ આગળ ચાલો ને તો આમાંથી હાલ મળે, અને આગળ ચાલો તો આમાંથી પછી મળે, બરાબર. આ જ વસ્તુ મેં આડી બતાવેલી છે. તો અહીંયા હાલનું મેળવવા માટે તમારે ખરેખર 25 એક વખત ઉમેરી દો, અને અહીંયા બીજી વખત જુઓ તમે, પાંચ વર્ષને પાંચ વ્યક્તિ, એટલે બીજી વખત એક 25 ઉમેરી દેશો, તો ખરેખર આ સરવાળો 100 મળશે. એટલે તમને મોઢે પણ આનો જવાબ કહી શકો છો કે પાંચ વ્યક્તિનો પાંચ વર્ષ પહેલા સરવાળો ખરેખર 50 થતો હોય, તો એ જ પાંચ વ્યક્તિનો પાંચ વર્ષ પછી સરવાળો ખરેખર 100 જેટલો થતો હોય. તો ચાલો અહીંયા આપણે જોઈએ. તો જો અહીંયા પાંચ વ્યક્તિ કીધું તો એની બદલે અહીંયા નામ આપ્યા છે 1, 2 અને 3. તો કે વ્યક્તિ કેટલા છે, ટોટલ 3 વ્યક્તિ છે, બરાબર. એને સીતા, ગીતા અને મીના એવા 3 મિત્રોના નામ આપેલા છે. એટલે કે ત્રણે ત્રણ મિત્રો જે છે એ ત્રણેય મિત્રોનો તમને તમને સરવાળો જે છે એ ભૂતકાળનો અંદર આપેલો છે. એટલે કે અહીંયા તમને મળશે પહેલા આ છે એ ખરેખર હાલ છે, અને આ છે એ ભવિષ્યકાળ એટલે કે પછી છે. તો ચાલો સરવાળો કયો આપ્યો છે પહેલાં જુઓ તમે. તો જો 6 વર્ષ પહેલાં એમનો સરવાળો 30 હતો, એટલે કે આ 6 વર્ષ પહેલાં એમનો ટોટલ છે એ કેટલો હતો, તો કે 30 જેટલો હતો, બરાબર. ચાલો વ્યક્તિ કેટલા છે, તો કે વ્યક્તિ 3 છે, એટલે 6 × 3 = 18 જેટલો વધારો કરી દો. એક તો જાણે 18 વધારી દઈશું આમાં, આની અંદર 18 નાખશો એટલે આપણને મળશે 48 મળશે. ચાલો હજુ આગળ વધીએ. તો વ્યક્તિ કેટલા છે, તો કે વ્યક્તિ તો એ 3 એ 3 જ છે, 1, 2 ને 3 આ બદલાઈ શકે પણ ખરા, બરાબર. અત્યારે વ્યક્તિઓ જે છે એ કેટલા છે, તો કે 3 છે. સમયગાળો કયો પૂછે છે, કે 4 વર્ષ પછી જુઓ. એવું જરૂરી નથી કે અહીંયા 6 વર્ષ હતા તો અહીંયા 6 વર્ષ જ હોય, જેમ કે અહીંયા તમને 2માં સમાન પૂછ્યું હતું કે પાંચ વ્યક્તિનો 5 વર્ષ પહેલાં આપેલો હતો અને 5 વર્ષ બાદ એટલે કે 5 વર્ષ પછીનો માગેલો હતો, બરાબર. એટલે અહીંયા મિત્રો સમયગાળો અથવા વ્યક્તિ કોઈ પણ વસ્તુ બદલાઈ શકે ખરી. અત્યારે સમયગાળો 4નો છે એ બદલાય છે, તો ખરેખર 4 × 3 = 12 જેટલા જ ઉમેરવા પડશે. અહીં મિત્રો ખાલી 48ની અંદર તમે 12 નાખી દેશો એટલે અહીંયા તમને ટોટલ મળી જશે, કે ટોટલ તમને 48 + 12 એટલે 60 વર્ષનો ટોટલ ખરેખર તમને મળતો હશે. તો ખરેખર કરવાનું શું હતું, તો મિત્રો એકદમ સિમ્પલ વસ્તુ હતી કે જે પહેલાં જે 3
ત્રણ વ્યક્તિઓ આપેલા હતા, આ ત્રણ વ્યક્તિઓ અને છ વર્ષ પહેલાં એટલે 6 13 18 જેટલો એક તો એ જાણે સુધારો વધારો હતો, બરાબર. પછી શું કહે છે, તો કે પછી તે ત્રણ વ્યક્તિઓ હતા પણ વર્ષ કેટલા હતા, તો કે 4 વર્ષ હતા, તો 4 13 12 જેટલો બીજો સુધારો વધારો થયો, એટલે આટલો સુધારો વધારો થયો, 8 ને 2 10 ની 0 વધી પડશે 1 30 30 જેટલો સુધારો થયો, એટલે ખરેખર જે 30 ઉંમર હતી એમાં બીજી 30 નાખી દેજો તો 60 વર્ષ ખરેખર આપણને મળતા હોય છે. તો તમારે ફક્ત એક આ બે સુધારાઓ જે છે ને એ જ મળી જશે આપણને, એટલે આનો જવાબ મોઢે પણ તમે કહી જ શકો છો. તો અહીં મિત્રો તમારે ફક્ત એટલી જ વસ્તુ યાદ રાખવાની છે કે સરવાળો તમને ભૂતકાળનો આપેલો છે, તો એક એ મગજમાં રાખો. બીજું, આની અંદર સુધારો કેટલો થાય, તો કે ભૂતકાળમાંથી હાલની ઉંમર કેવી હોય, એટલે ફક્ત તમારે વ્યક્તિ ગુણ્યા તમારે જે સમયગાળો છે એ ગુણી નાખશો એટલે હાલની ઉંમર તમને તરત મળી જશે. પછી હાલમાંથી તમારે પછીની જો ઉંમર માંગેલી હોય તો એની અંદર પણ તમારે વ્યક્તિ ગુણ્યા સમયગાળો કરી નાખશો એટલે એની અંદર પણ તમને મળી જશે. ચાલો બીજું પણ એક જરાક ઉદાહરણ જોઈએ. તો અહીં મિત્રો જો વ્યક્તિ એટલે કે 7 આપેલા છે, સમયગાળો તમને કેટલો આપેલો છે, તો કે 7 વર્ષનો ગેપ આપણને આપેલો છે. એટલે કે આપણે જે લીટી દોરીએ છીએ એની અંદર આરામથી આપણને ખ્યાલ આવી જશે કે અહીં જે પહેલા જે છે, પછી અહીંયા હાલ છે અને અહીંયા પછી શબ્દ છે. તો ચાલો ત્રણે ત્રણની અંદર આપણે જરાક વિચારીએ કે તમને આ ટોટલ છે એ ખરેખર કયો આપ્યો છે, તો કે 120 ટોટલ છે ને એ ખરેખર 7 વર્ષ પહેલાંનો આપેલો છે, એટલે કે ભૂતકાળનો જૂનો છે. કેટલો ટોટલ છે, 120 ટોટલ આપેલો છે. ચાલો હવે વ્યક્તિ ગુણ્યા જરાક જોઈ લો, તો વ્યક્તિ કેટલા છે, 7, એના ગુણ્યા સમયગાળો કેટલો છે, 7નો, એટલે ખરેખર તમારે 77 ને 49 ઉમેરવાના રહેશે. એટલે 49 આની અંદર તમે ઉમેરી દેશો તો અહીંયા ટોટલ તમને મળશે 9 6 અને 1, એટલે કે 169 ટોટલ તમને અહીંયા જોવા મળે છે. આગળ વધો, 7 વર્ષ બાદ એટલે ખરેખર સમયગાળો કેટલો છે, 7નો, વ્યક્તિઓ કેટલા છે, તો કે 7, તો ફરી પાછા 77 49 તમારે એકવાર ઉમેરવા જોશે, તો અહીંયા ટોટલ તમને મળશે 9 2 ને 18 ને 8 મળે છે, 1 મળે છે, 6 4 10 ને 11 નો 1 મળે છે, વધી પડે છે 1, એટલે 218 જે છે એ ખરેખર ટોટલ મળે છે. તો આની અંદર ખરેખર થયું શું, એટલી ફક્ત પ્રોસેસ તમે મગજની અંદર બેસાડો. તો ફક્ત આની અંદર એવું થયું મિત્રો કે જે 120 હતો ને એની અંદર બરોબર ધ્યાન રાખજો કે 7 વ્યક્તિ અને 7 વર્ષનો સમયગાળો હોય તો 7 7 વ્યક્તિ 7 7 વર્ષ જેટલા વધેલા હોય, એટલે ખરેખર 77 ને 49 જેટલા વધેલા હોય, એટલે આ સમયગાળામાં 49 વધેલા હોય. પછી શું કીધું, તો કે વ્યક્તિઓ તો 7 જ છે, સમયગાળો જે છે એ પણ તમને અહીંયા બીજી વખતે પણ 7 જ મૂકેલો છે, તો 77 ને 49 જે છે એ ખરેખર બીજી વખત પણ વધેલા છે, તો 1 49 બીજી વાર વધારે. આ ત્રણેયનો ટોટલ મારશો એટલે તમને ખ્યાલ આવશે કે 218 જે છે એ ખરેખર 7 વર્ષ બાદ 7 વ્યક્તિના ઉંમરનો સરવાળો હશે. ચાલો અહીં મિત્રો વિચારીએ, જો સરસ મજાનું ઉદાહરણ આપેલું છે, કેવું મગજ દોડાવે છે તમે જુઓ. માતા પિતા અને 2 પુત્રી, જુઓ માતા પિતા અને 2 પુત્રી, ખરેખર આ 3 વસ્તુ નથી પણ 4 છે, કેમ કે 2 છે એ પુત્રી છે અને 1 આ માતા અને 1 પિતા, એટલે આમ વાત છે, મૂળ વાત તો એમ છે, ગોળ ગોળ ફેરવીને કરે છે કે 4 વ્યક્તિનો 2 વર્ષ પહેલાંની ઉંમરનો સરવાળો તમને આપેલો છે, 4 વ્યક્તિનો 2 વર્ષ પહેલાંની ઉંમરનો સરવાળો તમને આપેલો છે. એટલે આપણે જરાક અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે હાલ છે એ અહીંયા છે, પહેલા જે છે અહીંયા છે અને પછી છે અહીંયા છે, આ સમજવા માટે છે, બાકી સીધું પણ તમે કરી શકો છો. તો ચાલો અહીંયા તમને ટોટલ કેટલો આપેલો છે, તો કે 40 આપેલો છે, પણ આ 40 ક્યારનો છે, તો કે 2 વર્ષ પહેલા જૂનો 40 છે, બરાબર. વ્યક્તિઓ જોઈ લો કેટલા છે, તો કે વ્યક્તિઓ ટોટલ 4 છે, એટલે 2 × 4 એટલે 8 જેટલો જો વધારો કરો તો તમે હાલની ઉંમર કહી શકો, એટલે હાલની ઉંમર તમે 48 બિલકુલ આરામથી કહી શકો છો. પણ આપણી પાસે હાલની નથી માગી, આપણી પાસે શું માગી છે કે 3 વર્ષ બાદ, બરાબર. એટલે 3 વર્ષ બાદ એટલે કે ચાલો તો અહીંયા 3 વર્ષ લઈએ, એટલે સમયગાળામાં 3 લઈએ, અને વ્યક્તિ કેટલા છે, તો કે વ્યક્તિ બદલાતા જ નથી, અહીંયા જોઈ શકો છો કે આ 4 4 વ્યક્તિઓ જે છે એ આપેલા છે. તો એ 4 13 ને +12 એટલે કે 12 છે એટલા પાછા ઉમેરશો, તો અહીંયા પાછા 12 નાખશો તો તમને અહીંયા આરામથી મળી જશે 60. તો છે મિત્રો એકદમ સરળ, ખરેખર આ વસ્તુ મોઢે કહેવાની છે પણ તાર્કિક રીતે થોડુંક સમજી લેવું ખાસ જરૂરી છે કે અહીંયા તમારે દર વખતે બરોબર ધ્યાન રાખજો કે સમયગાળો અહીંયા 2 વર્ષનો છે તો પછી તમને 3નો પણ પૂછી શકે, એવું જરૂરી નથી કે અહીંયા 7 વર્ષ પહેલાંનો આપેલો હતો અને 7 વર્ષ પછીનો માગ્યો, એવું ફરજિયાત હોતું નથી, કોઈ પણ વસ્તુ ફેરવી શકે છે. હા, વ્યક્તિઓ જે છે એ અત્યારે સ્થિર રાખે છે, કેમ કે અહીંયા જૂની પદ્ધતિમાં પણ 4 લોકો હતા અને નવી પદ્ધતિની અંદર પણ એના એ 4 લોકો પૂછેલા છે. તો આ પ્રકારે ખાસ એક મગજમાં રાખવાનું છે કે પરિસ્થિતિઓ ક્યારેક ક્યારેક બદલાઈ પણ શકતી હોય છે. ચાલ મિત્રો, જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઈક આપશો, કેમ કે લાઈક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે. મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.